નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? જુઓ, આજે હું તમને એક સરસ મજાની સચિત્ર બાળ પોથી બતાવું છું. ધોરણ 2 પ્રજ્ઞામાં સચિત્ર બાળ પોથી આપણે આવે છે. તો એકમ 10માં આપણે આ સચિત્ર બાળ પોથીમાંથી કમળથી ગુડિયા સુધીનું આપણે વાંચન કરવાનું છે. તો જો અહીંયા તમે જોશો, અહીંયા તમને શેનું ચિત્ર દેખાય છે? કમળ. આશાનું ચિત્ર છે કમળ. ચલો હવે મારી સાથે તમારે વાંચવાનું છે, તો વાંચશો ને મારી સાથે? તૈયાર છો ને? સરસ. ચલો, આ કમળનું ચિત્ર છે. કમળ. કમળનું ફૂલ સુંદર હોય છે. ચલો હવે તમે વાંચો. ચલો આગળ. તે ગુલાબી રંગનું હોય છે, પોયણું સફેદ રંગનું હોય છે. કમળ તળાવ કે સરોવરમાં ઉગે છે. કમળ સૌનું ગમતું ફૂલ છે. ચલો એના પછી આવે છે કીડી. ચલો કીડી વિશે વાંચીએ આપણે. કીડી નાનકડી હોય છે, તે સમૂહમાં રહે છે. જમીનમાં દર બનાવે છે, તે ખૂબ મહેનતું હોય છે. ચલો એના પછી આવે છે કૂકડો. ચલો આપણે કૂકડા વિશે વાંચીશું. સરસ મજાનો કૂકડો છે ને? ચલો કૂકડા વિશે વાંચીએ. કૂકડો સુંદર પક્ષી છે, તેને માથે કલગી હોય છે. કૂકડાની પાંખો રંગબેરંગી હોય છે. તે વહેલી સવારે કૂકડે કૂક બોલે છે. ચલો આગળ આપણે કેરી વિશે વાંચીએ. ચલો આ ચિત્ર છે કેરીનું. સરસ મજાની કેરી ઉનાળામાં ખાવાની મજા આવે ને. ચલો હવે આપણે કેરી વિશે વાંચીએ. કેરી વિશે વાંચીએ. ચલો મારી સાથે તૈયાર છો ને? કેરી મજાનું ફળ છે. કેરીનો રસ સૌને ભાવે છે. કાચી કેરી લીલી અને પાકી કેરી પીળી હોય છે. કેરી ફળોનો રાજા છે. ચલો આગળ વાંચીએ ખલ વિશે. ખલ પથ્થરનો હોય છે. ખલનો ઉપયોગ રસોડામાં થાય છે. તેમાં આદુ મરચાં વાટવામાં આવે છે. જો ભાઈ આ ખલ તમે જોયો હશે, એમાં આદુ મરચાં વાટીએ ને આપણે, મરચું પણ વાટીએ, લસણ પણ વટાય, બધું આપણે રસોડામાં ખલ હોય તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો હવે સરસ મજાનો ખાટલો. ખાટલો તો બધાએ જોયો છે. રાતે ઊંઘો તમે ખાટલામાં, તો ખાટલો. ખાટલો લાકડાનો હોય છે. ખાટલો સુવાના કામમાં આવે છે. ખાટલો દોરી અથવા પાટીથી ભરવામાં આવે છે. ચલો એની પછી આપણે જોઈએ ખુરશી. ખુરશી છે ને લાકડાની, ખુરશી સરસ મજાની. ખુરશીમાં બેસવાની મજા આવે. ચલો આપણે ખુરશી વિશે વાંચીએ. ખુરશી બેસવાના કામમાં આવે છે. ખુરશી લાકડાની, લોખંડની કે પ્લાસ્ટિકની પણ હોય. ખુરશીને 4 પાયા હોય છે. ચલો એના પછી આપણે વાંચીશું ખેડૂત. તો ખેડૂત ખેતરનું ચિત્ર છે ને. ખેડૂત ખેતી કરે. ચલો એના વિશે, ખેડૂત વિશે આપણે વાંચીએ. ખેડૂત ખેડૂત ખેતી કરે છે. તે અનાજ પકવે છે. તે શાકભાજી પણ ઉગાડે છે. તે ખૂબ મહેનત કરે છે. ચલો આગળ ગલુડિયું. ગલુડિયું જોયું છે ને બધાએ, રમાડતા હશો તમે આંગણામાં. કૂતરી ના નાના બચ્ચા હોય એને આપણે ગલુડિયું કહેવાય. તો આપણે ગલુડિયા વિશે વાંચીએ. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય છે. ગલુડિયું કાબર ચિત્રા ધોળા રાતા અને કાળા રંગનું હોય છે. બાળકોને ગલુડિયા બહુ ગમે છે. ચલો ભાઈ આગળ આગળ ચિત્ર છે ગાજરનું. ચલો હવે આપણે ગાજર વિશે વાંચીએ. ગાજરનો રંગ લાલ હોય છે. તે જમીનની અંદર થાય છે. ગાજર ખાવાની મજા પડે. ગાજરનો હલવો તો સૌને ભાવે. ચલો ભાઈ આગળનું ચિત્ર છે ગુફા. ચલો ગુફા વિશે વાંચીએ. તો સિંહ હોય ને ગુફામાં રહે, તો આપણે ગુફા વિશે વાંચીએ. ગુફા એટલે પહાડોમાં આવેલી બખોલ. તે જંગલી પ્રાણીઓનું ઘર છે. વાઘ સિંહ ગુફામાં રહે છે. ચલો આગળનું ચિત્ર છે ગુલાબ. સરસ મજાનું ગુલાબ છે ને. ચલો ગુલાબ વિશે વાંચીએ.
गुलाब एक सुंदर फूल छे। ते गुलाबी लाल के सफेद रंगनु होय छे। ते सुंदर देखाय छे। तेनी सुगंध सौने गमे छे। चलो आगळनु चित्र जोईए आपणे। आगळनु चित्र छे घरनु। सरस मजानुं घर बनाव्युं छे ने भाई। चलो घर विशे वांचीए। માણસના રહેઠાણને ઘર કહેવામાં આવે છે। તે માટી કે ઈંટ ચૂના સિમેન્ટનું હોય છે। ઘર ઠંડી ગરમી અને વરસાદથી આપણને બચાવે છે। ઘર સૌને ગમે છે। ચાલો એના પછીનું ચિત્ર છે ઘુવડ। ચાલો આપણે ઘુવડ વિશે વાંચીએ। ઘુવડ પક્ષી છે। તેની આંખો ગોળ હોય છે। તે રાતે જ જોઈ શકે છે। જો હવે ઘુવડ હોય ને એને રાતે જ દેખાય। ચાલો આગળનું ચિત્ર છે ઘોડાગાડી। ચાલો ઘોડાગાડી જોઈએ ને। ચાલો ઘોડાગાડી વિશે આપણે વાંચીએ। ઘોડા વડે ચાલતી ગાડી એટલે ઘોડાગાડી। ઘોડો ભાઈ જોડ્યો હોય ને, જેમ બળદ ગાડી હોય તો બળદ જોડે હોય એમ ઘોડો જોડેલો હોય એને ઘોડાગાડી કહેવાય। તો ઘોડા વડે ચાલતી ગાડી એટલે ઘોડાગાડી। તેમાં બેસવાની ખૂબ મજા આવે છે। તે બગીચામાં અને ફરવાના સ્થળોએ જોવા મળે છે। ચાલો આગળ ઘોડિયું। ઘોડિયું તો ભાઈ બધાએ જોયું હશે, નાના ભાઈ બહેનને આપણે ઘોડિયામાં ઊંઘાડતા હોઈએ છીએ ને, દરેકના ઘરમાં ઘોડિયું તો હશે જ। તો ઘોડિયા વિશે આપણે વાંચીએ। ઘોડિયું લાકડાનું હોય છે। તેમાં નાના બાળકને સુવડાવવામાં આવે છે। બાળકને ઘોડિયામાં સુવાની મજા આવે છે। જો હવે બાળક રોતું હોય તો આપણે ઘોડિયામાં એને સુવાડીએ, એને હાલરડું ગયું એટલે ઊંઘી જાય। તો ભાઈ આ એકમ દસમાં આવતા કમળથી ઘોડિયું ત્યાં સુધીનું આપણે સચિત્ર બાળપોથીમાંથી વાંચન કર્યું।